હવે નજર કરીએ રાજ્યના અન્ય સ્થળોએ પડેલા વરસાદ પર. દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને કારણે ભાટિયાની મુખ્ય બજારોમાં પાણી વહેતા થયા હતા. રસ્તા પર ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળ્યો. ભાટિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અહીં બજારોમાં જાણે નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ તરફ અમરેલીના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. ફુલજર ગામે ભારે વરસાદથી સ્થાનિક નદીમાં પૂર આવ્યું. ફુલજર ગામની ફુલજરીઓ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી. ફુલજર અને મોટા દેવળિયા જવાનો માર્ગ પણ બાધિત થયો હતો. અમરેલીના લીલિયા પંથકમાં પાછોતરા વરસાદની જમાવટ જોવા મળી. હરિપર, ભેસાણ, વાઘણિયામાં ધોધમાર વરસાદ વરસ્યો, તો બીજી તરફ ટીમડી, પીપળવા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વીજળીના કડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. અમરેલીમાં આવેલો મુંજિયાસર ડેમ ઓવરફ્લો થયો. ડેમમાં પાણીની આવકમાં વધારો થયો, જેથી નીચાણવાળા ગામોના લોકોને નદીના પટમાં ન જવા સૂચના અપાઈ. બગસરાના 5 અને અમરેલીના 5 ગામોને એલર્ટ કરાયા છે અને કુલ 10 ગામોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપી દેવાઈ છે. વાત જૂનાગઢની, તો જૂનાગઢના મેંદરડા તાલુકામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો, જેથી મધુવંતી નદીમાં આવ્યા નવા નીર. બ્રિજ પરથી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી પડી હતી. છતાં બ્રિજ પરથી જોખમી રીતે પસાર થતા વાહન ચાલકો જોવા મળ્યા હતા. રાજકોટના જસદણના આંબરડી ગોખલાણા ગામમાં વરસાદ વરસ્યો. વરસાદને કારણે માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રહેલો પાક પલળ્યો હતો. સોયાબીન અને મગફળીનો પાક પલળતા ખેડૂતો ચિંતામાં જોવા મળ્યા. વરસાદથી અનેક વિસ્તારના રસ્તાઓમાં પાણી ભરાયા હતા. રાજકોટના ઉપલેટામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો. ગરાળા, સેવંતરા, મોજીરા સહિતના ગામમાં વરસાદ પડ્યો. અત્યારે થઈ રહેલા વરસાદને કારણે ચોમાસુ પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે. જૂનાગઢમાં કેશોદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. કેશોદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો. નવદુર્ગા ચોક, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, વેરાવળ રોડ વિસ્તારમાં ભારે વરસાદ થયો, તો અજાબ, મવાણા ગામ, અગતરાઈ ગામમાં પણ વરસાદી માહોલ છવાયો. જૂનાગઢના માળિયાઆટીનામાં પણ બપોર બાદ પલટાયું વાતાવરણ. માળિયાઆટીનાના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. પ્રતાપ ચોક, બસ સ્ટેન્ડ, કેશોદ રોડ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. માળિયાના અવાણિયા, માતરવાણિયા ગામમાં વરસાદ થયો. માવઠાને લીધે મગફળી, કપાસ અને સોયાબીનને નુકસાનની ભીતિ છે. બોટાદના ગઢડા અને ઢસા પંથકમાં વરસાદી માહોલ સર્જાયો છે. કાળા ડિબાંગ વાદળો ઘેરાતા સમગ્ર પંથકમાં અધકારો છવાયો હતો. ગઢડા, ઢસા, માંડવા, રસનાળ, પાટણા, ભંડારિયામાં વરસાદ વરસ્યો. ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. તો ખેડા જિલ્લામાં પણ પાછોતરા વરસાદની જમાવટ જોવા મળી. નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. ભારે ઉકળાટ બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. સુરતના બારડોલીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. સ્ટેશન રોડ, ગાંધી રોડ, શાસ્ત્રી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો, તો માણેકપુર, અસ્તાન, ધામ રોડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. સુરતમાં માંડવી, ઓલપાડ, માંગરોળ સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ થયો. તરસાડીનગર, કુસુંબાના બજાર વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી, તો વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. દિવાળીના સમયે વરસાદ પડતા વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે. ડાંગના વઘઈ તેમજ ગિરિમથક સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ થયો. ભારે બફારા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. જો કે અહીં વરસાદને પગલે સાપુતારામાં આહલાદક માહોલ સર્જાયો, પરંતુ પાકને નુકસાન થવાની શક્યતા વચ્ચે ખેડૂતો ચિંતામાં છે. તો
तो तापीना व्यारा शहर और ग्रामीण विस्तार में वरसाद थयो। उकळाट बाद पवन साथ वरसाद पड़ो। वालोड, डोलवण, सोनगढ़ सहित तालुका में वरसादी माहौल छवायो। पाछोतरा वरसाद थी डांगर पकवता खेडूतो पण चिंतित जोवा मळी रहा है।